समाचारमां आगळ वात करीशुं। हमास अने इजरायल वच्चे चाली रहेला संघर्षमां अत्यार सुधीमां 1600 થી વધુ લોકો માર્યા ગયા છે અને હજુ સુધી સ્થિતિ શાંત થતી જણાતી નથી। ઇઝરાયલના વડાપ્રધાનની ચેતવણી પણ કંઈક આવા સંકેત આપી રહી છે। યુદ્ધમાં 1600 થી વધુ લોકોના મોત, હજુ સુધી સ્થિતિ શાંત થઈ નથી। 7 ઓક્ટોબરના રોજ હમાસે હુમલો કર્યો, ઇઝરાયલમાં 700 થી વધુના મોત, ગાઝામાં 560 લોકોના મોત। ઉગ્રવાદી સંગઠન હમાસ અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ ચાલુ છે, જેમાં શનિવારે 7 ઓક્ટોબરના રોજ ઇઝરાયલ પર હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલા અને ત્યાર પછીના ઇઝરાયલના હુમલાને કારણે બંને બાજુથી 1300થી વધુ લોકોના મોત થયા છે। ઇઝરાયલમાં 700થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે ગાઝામાં ઓછામાં ઓછા 560 લોકોના મોત થયા છે। મળતી માહિતી મુજબ હમાસના હુમલામાં ઇઝરાયલમાં ઓછામાં ઓછો 900 લોકો માર્યા ગયા છે। આ દરમિયાન ઇઝરાયલના વિદેશ મંત્રાલયે કહ્યું હમાસે 100થી વધુ લોકોને બંદી બનાવી લીધા છે। વિદેશ મંત્રી એલી કોહેને કહ્યું ઇઝરાયલના અધિકારીઓ હવે માને છે કે હમાસ દ્વારા 100 લોકોને બંદી બનાવી ગાઝા લઈ જવામાં આવ્યા છે। ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સતત પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે, હમાસને કડક ચેતવણી આપી છે। શનિવારે તેણે યુદ્ધની શરૂઆત વિશે વાત કરી હતી। સોમવારે નેતન્યાહુએ કહ્યું હમાસ સામે બદલો લેવાની શરૂઆત થઈ ગઈ છે। અગાઉ તેમણે હમાસ સાથે સંબંધ પતાવવાની પ્રતિજ્ઞા લીધી, તે કહ્યું હતું કે ઉગ્રવાદીઓ જ્યાં પણ છુપાયેલા હશે તેમને શોધી કાઢવામાં આવશે, ઇઝરાયેલની સેના ત્યાં પહોંચી જશે। તેમણે સોમવારે સાંજે તેલ અવિવના કિચ્ચામાં સુરક્ષાની નોંધ લીધી હતી। ઇઝરાયેલની સેનાએ પશ્ચિમ કાંઠે સંપૂર્ણ લોકડાઉન લગાવી દીધું છે। લગભગ 28 લાખ પેલેસ્ટીન આ વિસ્તારમાં રહે છે। સ્થાનિક લોકોનું કહેવું છે નગરો અને શહેરોના પ્રવેશ દ્વાર લોખંડના દરવાજા, સિમેન્ટના બ્લોક્સ અને માટીના ઢગલાથી બંધ કરી દેવામાં આવ્યા છે। કેટલીક જગ્યાએ નવી સૈન્ય સુરક્ષાઓ સ્થાપિત કરવામાં આવી છે। ઈંધણ પુરવઠો પૂરો થઈ ગયો, પછી કેટલાક પેટ્રોલ પંપ પર દિવસભર લાંબી કતારો જોવા મળી હતી। ઇઝરાયેલના સંરક્ષણ મંત્રી યોવ ગાલાન્ટે કહ્યું ઇઝરાયેલ ગાઝા પર સંપૂર્ણ ઘેરાબંધી કરી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।